નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું વિકી વિદ્યાર્થી મિત્રો તમારું સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર કેવું મજા આવે કે નહીં પેપર લખવાની કેટલા માર્ક્સ તમે ધાર્યા છે એ એ નીચે નીચે કોમેન્ટની કોમેન્ટની અંદર અંદર જરૂરથી જણાવજો અને સેશન ઉપયોગી કે ના બી જરૂર જણાવજો હવે આપણે આજે મતલબ કે હવે તમારું વિજ્ઞાનનું પેપર છે તો એનું છેલ્લા દિવસનું પુનરાવર્તન કેવી રીતે કરવાનું આમ તો એની માટે છેલ્લો દિવસ નથી કેમકે તમારે ત્રણ રજા આવે છે આજનો દિવસ સપોઝ તમે કંઈ ના કરો છતાં બી તમારી પાસે સત્તર અઢાર અને ઓગણીસ ત્રણ દિવસની રજા છે તો ટોપર વિદ્યાર્થી આની અંદર કેવી રીતે ડીલ કરશે અને છેલ્લે છેલ્લે તમારે કદાચ સારી તૈયારી કરી અને માર્ક્સ લાવવા હોય બરાબર તો કેવી રીતે માર્ક્સ લાવી શકાય એ પણ તમને આની અંદરથી જાણવા મળશે તો તમારે બી જે વસ્તુને જાણવી હોય તો આ વિડીયોને અંત સુધી જોતા રહો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરતા પહેલા આ વિડીયો પર આપણે પાંચ હજાર લાયકનો ટાર્ગેટ રાખીએ છીએ અને મને વિશ્વાસ છે કે તમે જરૂરથી આના પર પાંચ હજાર લાયકનો ટાર્ગેટ પૂરો કરી દેશો તો ફટાફટ લાઇક ના કરી તો કરી કરો કેમકે તમે તો પચાસ હજાર લાયકના ટાર્ગેટ પૂરા કરો છો તો પાંચ હજાર કઈ જ ના કહેવાય તો લાઇક ના કરી હોય તો કરી દેજો બીજી બાબત કે તમે જો આ ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તમારા કોઈ મિત્રએ તમને કીધું હોય કે ભાઈ આ ચેનલ પર જે વાવાઝોડાના સેશન્સ આવે છે એનાથી પરીક્ષામાં ઘણો બધો ફાયદો થયો હોય છે તો તમે નવા છો ને તો તમારું ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હશે તો અહીંયા બટન આપેલું છે તે દબા અને તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો હવે આપણે આગળ વધીએ કે તમારે સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે ધ્યાન રાખવાનું છે એ હું તમને બતાવવાનો પ્રયત્ન કરું કે ભાઈ છેલ્લા દિવસે વિજ્ઞાનનું પુનરાવર્તન કેવી રીતે કરવાનું છે એ હું તમને આની અંદર એક તો સાથે સાથે હેતુલક્ષી પ્રશ્નનો વિભાગ તમારે શામાંથી તૈયાર કરવાનો એ હું તમને કહીશ બોર્ડની પરીક્ષા આપવા જતી વખતે તમારે શું કરવાનું છે અને વિજ્ઞાનનું પેપર હાથમાં આવે ત્યારે સૌથી પહેલાં તમારે શું કરવાનું છે અને વિજ્ઞાનનું પેપર પૂરું કર્યા બાદ તમારે શું કરવાનું છે આ બધી જ વસ્તુઓ સ્ટેપ બાય સ્ટેપ હું તમને બતાવતો જઈશ તો ધ્યાનપૂર્વક જોતા જજો પહેલાં કે ભાઈ છેલ્લા દિવસે વિજ્ઞાનનું પુનરાવર્તન કેવી રીતે કરવું આમ તો જોવા જઈએ તો તમે નસીબદાર છો એમ કે તમને એક દિવસ આખો વધારે મળે છે આવતીકાલે તમે જોશો તો બેઝિક મેથ્સવાળાને પેપર હશે પણ તમારી માટે કંઈ પેપર નહીં હોય મતલબ કે તમારે આખો દિવસ પ્રિપેરેશનનો મળશે તો તમારે ત્રણ દિવસનું વ્યવસ્થિત રીતે તમે પ્લાનિંગ કરી શકો છો એ પ્લાનિંગની અંદર વિભાગ એ જે છે એની તૈયારી માટે તમે દિવાળી ઉપરાયુતનો સહારો લઈ શકો છો આપણી ચેનલના વિડીયોઝ વગેરે હોય આપણા વાવાઝોડાના સેશન છે એનો ઉપયોગ લઈ શકો પણ વિભાગ બી સી અને ડી એની તૈયારી માટે હું તમને અમુક ચેપ્ટર્સ બતાવી દઉં છું કે જે ચેપ્ટર્સને

જેમાં સ્ટાર માર્ક કરેલો છે એનો મતલબ કે એની અંદર અથવાનો પ્રશ્ન પણ તમને પૂછવામાં આવશે હવે આ ચેપ્ટરના અગત્યના પ્રશ્ન કયા છે એ ઓલરેડી આપણે બોર્ડના બાહુબલીના જે સેશન્સ છે એમાં છેલ્લે તમને બતાયેલા છે કે બે માર્ક્સના કયા ક્વેશ્ચન્સ આ ચેપ્ટરમાંથી અગત્યના છે એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી તમે એને જોઈ શકો છો વિભાગ સીની વાત કરીએ તો એની અંદર પ્રકરણ એક ત્રણ સાત આઠ નવ દસ બાર અને ચૌદ આટલા તમને જોવા મળશે એમાં બી ત્રીજું નવમું અને દસમું આ ત્રણ ચેપ્ટરની અંદર બની શકે કે તમને ઇન્ટરનલ ઓપ્શન આપવામાં આવે

આ ચેપ્ટર્સ પર ધ્યાન રાખશો તો બી આ ચેપ્ટર્સ પર ધ્યાન રાખશો તો બી બ્લુપ્રિન્ટની અંદર દસથી પંદર ટકાના ચેન્જ થવાના ચાન્સીસ છે એનો મતલબ શું કે દાખલા તરીકે તમને કીધું છે બ્લુપ્રિન્ટ પ્રમાણે કે ભાઈ ત્રીજા ચેપ્ટરમાંથી પૂછાય છે ચાર માર્ક્સનો પ્રશ્ન બીજા ઓબ્જેક્ટિવ પૂછાય છે તો બની શકે કે ભાઈ આની અંદરથી ચારની જગ્યાએ ત્રણ માર્ક્સનો પ્રશ્ન આવે અને અહીંયા ચાર માર્ક્સનો પ્રશ્ન આવી જાય ઇન્ટરચેન્જ થઈ શકે છે જેમાંથી તમને એવું કીધું કે ભાઈ આમાંથી તો બે માર્ક્સનો પ્રશ્ન પૂછાશે બ્લુપ્રિન્ટ પ્રમાણે તો બની શકે કે એની અંદરથી ત્રણ માર્કનો પ્રશ્ન આવે ઓબ્જેક્ટિવની સંખ્યા ઘટી જાય તો આવું તમને નાનું દસથી બાર માર્ક્સનું ચેન્જીસ જોવા મળે શકે છે એટલે તૈયારી તમારી બધા ચેપ્ટરની વ્યવસ્થિત રીતે કરજો આપણે બી ઓબ્જેક્ટિવની તૈયારી કરાઈ છે ત્યારે છેલ્લે પાછળ તમને થિયોટિકલ ક્વેશ્ચન્સ બી પ્રોવાઈડ કરેલા છે દરેક ચેપ્ટરના તો એ બી તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે બોર્ડના બાહુબલીના સેશનમાં પણ એનો ભરપૂર ઉપયોગ કરજો વિજ્ઞાનની તૈયારીને લાઇટલી લેતા નહીં તમારી પાસે ત્રણ રજા છે એનો ભરપૂર ઉપયોગ કરજો તો જ તમે વિજ્ઞાનના પેપરમાં સારો સ્કોર કરી શકશો જો તમે એવું માનીને બેસી ગયા કે ભાઈ ત્રણ રજા છે જોઈ જશે શાંતિથી હું તૈયાર કરીશ તો તમારી ભૂલ છે તૈયારી જબરજસ્ત આની અંદર પણ કરવી પડશે ઇવન આગળના પેપરોમાં જે કરી એના કરતાં બી વધારે તમારે વિજ્ઞાનમાં તૈયારી કરવી પડશે આગળ ભાઈ હેતુલક્ષી પ્રશ્ન તમારે ક્યાંથી તૈયાર કરવાના તો એ બી હું તમને કહી દઉં છું ભાઈ દરેક પ્રકરણની અંદર જે નાના મોટા સૂત્ર વ્યાખ્યા આવતી હોય બરાબર છે એ તમારે કરવાના સૂત્ર એની માટે કે જે તમારા નાના મોટા કેલ્ક્યુલેશન્સ છે એની અંદર સૂત્ર આવતા હોય છે વ્યાખ્યા આવતી હોય છે એ તૈયાર કરજો કેમકે એના આધાર પર બી તમને કોઈક ઓબ્જેક્ટિવ પૂછાઈ શકે છે તો તૈયાર કરજો બોર્ડના બાહુબલીના આપણા જે વિડીયો છે બધા ચેપ્ટરના આપણે વિડીયો બનાવેલા છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે એને પણ તમે જોઈ શકો છો આજનો દિવસ છે એક રાત જાગીને તમે વેબ સિરીઝ કેવું જોવો છો એવું છે અડધો અડધો કલાકના વિડીયો છે ચાર પાંચ કલાક બીજો તમે ટુ એક્સ સ્પીડ પર જોશો તો બધા જશે તો તમારો ઓબ્જેક્ટિવ પોર્શન ત્યાંથી તમારો સ્ટ્રોંગ થઈ જશે દેવ સત્ય પેપર સેટ હોય તો એનું બી સોલ્યુશન મિનિમમ એકથી પાંચ પેપર નું તો કરવાનું જ છે મિનિમમ એક થી પાંચ પેપરના દેવ સત્ય પેપર સેટ નું સોલ્યુશન કરવાનું છે વિજ્ઞાનનું પાસ થવાનું પંચામૃત આપણે બનાવેલું છે ઇવન વાવાઝોડાનું સેશન બી આપણા અરેન્જ થવાના છે સત્તર માર્ચ અઢાર માર્ચ ઓગણીસ માર્ચ તો વાવાઝોડામાં અવશ્ય જોડાવો નવથી સાડા દસ નો સમય છે સત્તર માર્ચનું જે આપણું વાવાઝોડાનું સેશન હશે એની અંદર આપણે ફિઝિક્સની તૈયારી કરીશું મતલબ કે ભૌતિક વિજ્ઞાનના તમારા જે ચેપ્ટર્સ છે એની તૈયારી કરીશું તો તમે બી તમારું આયોજન એ પ્રમાણે કરી શકો ભાઈ સવારથી તમારે પછી એ ચેપ્ટર્સના ઓબ્જેક્ટિવ અને થિયોટિકલ પોર્શન રેડી કરીને રાખવાનું અઢાર માર્ચના દિવસે આપણે જીવવિજ્ઞાનના જે પાઠો છે એની તૈયારી કરીશું અને ઓગણીસ માર્ચના દિવસે આપણે આપણા જે કેમેસ્ટ્રી એટલે કે રસાયણ વિજ્ઞાનના પાઠો છે એની તૈયારી કરીશું તો આ આયોજનની અંદર તમે બી તમારી એવી તૈયારી એડ કરી શકો છો કે ભાઈ સાંજે જો વાવાઝોડાનું સેશન થવાનું છે એની અંદર જો ફિઝિક્સના ક્વેશ્ચન્સ આવવાના છે તો ડેફિનેટલી તમારે ફિઝિક્સના ચેપ્ટર એ દિવસે રેડી કરી દેવાના અઢાર માર્ચના દિવસે જે દિવસે વિજ્ઞાનના પેપર આવવાના છે તે દિવસે તમારે જીવવિજ્ઞાનના જે બી છે જીવવિજ્ઞાનના જે બી તમારા પાઠ છે એ તૈયાર કરી દેવાના અને ઓગણીસ માર્ચે રસાયણ વિજ્ઞાનના તમારા જે પાઠ છે એ તૈયાર કરી દેવાના જેથી કરીને વાવાઝોડાનું સેશનમાં બી તમને આવડે અને બીજી વિધિ બધી તમારી તૈયારી થઈ જાય સમય એપ્રોક્સિમેટ આપણો નવ થી સાડા દસ ની આસપાસનો રહેશે તો જે બી છે શેડ્યુલ તમને મળી જશે ટેલિગ્રામમાં જોઈન ના થયા હોય તો થઈ જજો કેમ કે ત્યાં નોટિફિકેશન સૌથી ફાસ્ટ મળતી હોય છે તો જેને પણ જોઈન થવાનું બાકી હોય ટેલિગ્રામમાં લખશો ને આમ ધ દિવાલી પુરા એટલે તમે ત્યાં જોઈનિંગ બટન પર ક્લિક કરી શકશો તો આ પ્રમાણે હેતુલક્ષીની તૈયારી કરશો તો આરામથી તમે હેતુલક્ષીમાં સોળમાંથી સોળ માર્ક્સ લઈ આવશો બરાબર પણ તૈયારી કરેલી હશે તો હવે આપણે આગળ વધીએ કે ભાઈ બોર્ડની પરીક્ષા આપવા જતી વખતે શું કરવાનું છે પેલો કે સર તમે આ દર વખત કહો છો પણ આ જરૂરી છે ભાઈ તો જ્યારે બી તમે બોર્ડની પરીક્ષા આપવા માટે જાવ તો તમારા માતા પિતા વાલીને અવશ્ય પગે લાગવાનું ભૂલ નહીં કરી દેવાની પહેલાં બે પેપર પતી ગયેલા હવે ચાલે એવું નહીં પગે લાગીને જવાનું આખા વર્ષની તમારી મહેનતને યાદ કરો વિજ્ઞાનની અંદર તમે જો કેટલા બધા પેપરો લખ્યા હશે તમે કેટલા બધા અલગ અલગ કોન્સેપ્ટ અલગ અલગ સાહેબે તમને સમજાવ્યા હશે તમે કેટલી બધી મહેનત કરેલી છે તે મહેનતનું તમારે ફળ લેવાનું છે બરાબર છેલ્લે છેલ્લે આમ કચાસ નહીં રાખવાની છેલ્લા પુનરાવર્તનમાં સહેજ બી આગું પાછું નહીં કરવાનું સહેજ બી કોમ્પ્રોમાઇઝ નહીં કરવાનો બરાબર આખા વર્ષની મહેનત છે એને યાદ કરો અને તૈયારી કરવા માટે લાગી જજો તમારા શિક્ષક સલાહકાર કાં તો પછી ગુરુ હોય એના બી આશીર્વાદ લેવા આશીર્વાદમાં ખરેખર શક્તિ હોય છે એ તમને અનુભવ થઈ ગયો હશે આગળ જોઈએ તમારું દાખલા તરીકે વિજ્ઞાન બરાબર બેઝિક ગણિત લખ્યું છે પણ શું આવશે બેઝિક વિજ્ઞાન નું પેપર હાથમાં આવે ત્યારે સૌથી પહેલા શું કરવાનું છે તમારે તો એ બી આપણે અહીંયા ચેક કરીએ દર વખતની જેમ જ્યારે બી તમારા હાથમાં વિજ્ઞાનનું પેપર આવે વીસ તારીખે વીસ તારીખે આવજે ને પેપર તમારું તો પ્રશ્નપત્ર ઉપર હાથ રાખી તમારા ઈષ્ટદેવ અથવા તો ઈશ્વરને પ્રાર્થના કરવાની છે કે ભાઈ મેં આખું વર્ષ ઘણી બધી મહેનત કરી છે ઘણું બધું મેં તૈયારી કરી છે આ ત્રણ દિવસથી છેલ્લે પુનરાવર્તનમાં બી ઘણું બધું મેં મહેનત કરેલી છે તો મને યાદ કરાવજે ભગવાનને પ્રાર્થના કરવાની અંદર જે કંઈ બી પ્રશ્ન પૂછાયેલા હશે એ મને આવડવાના જ છે એવો એક આત્મવિશ્વાસ તમારે કેળવવો પડશે આવનારા ત્રણ કલાક મારે મારું બેસ્ટ પરફોર્મન્સ આપવાનું છે ગમે તેવી પરિસ્થિતિ સર્જાય છતાં બી અંદર ક્વેશ્ચન પૂછ્યો હશે એને હું ટેમ કરીશ ભલે ટ્વિસ્ટ કરીને લાગે છતાં બી લખવાનો પ્રયત્ન કરીશ આ એક આત્મવિશ્વાસ તમારે કેળવવો પડશે તમને કદાચ એવું લાગે કદાચ કોઈ દાખલો પૂછાયો છે એ ફેરવીને પૂછાય કા તો પછી દાખલો અથવા તો પ્રશ્ન દાખલો અથવા તો પ્રશ્ન ફેરવીને પૂછેલો લાગે તો ડેફિનેટલી તમારે એના પર નિશાની કરી દેવાની કે ભાઈ આ નંબર પર હું નિશાની કરું છું અને હું છેલ્લે જોઈશ બરાબર એવું તમને એકાદો ક્વેશ્ચન ડેફિનેટલી જોવા મળી શકે છે વીસ તારીખે તમારા હાથમાં પેપર આવે સવારે દસ વાગે ત્યારે તમે મને યાદ કરશો કે સરે કીધું હતું કે ભાઈ કોઈ ક્વેશ્ચન તમને ફેરવીને પૂછેલો જોવા મળશે વિજ્ઞાનના પેપરમાં અને એ ને છે રાઉન્ડ કરીને જેટલો પહેલો આઈડેન્ટિફાઈ કરી દેશો એટલું તમારા માટે સારું રહેશે તો આ તમારા વિજ્ઞાનની વાત થઈ ગઈ વિજ્ઞાનનું પેપર પૂરું કર્યા બાદ તમારે શું કરવાનું છે તો જો કોઈ કેવું હશે કદાચ એવો ક્વેશ્ચન હોય કે તમને ના આવડ્યો હોય તમને ડિસ્ટર્બ કર્યા હોય કાં તો પછી તમે શ્યોર ના હોય મેં એનો સાચો જવાબ લખ્યો છે કે નહીં તો મારા તરફથી મેં આજે આ વિષયમાં સર્વશ્રેષ્ઠ પ્રયત્ન કરેલો છે એવો તમારે આત્મવિશ્વાસ કેળવવાનો છે કોઈ કદાચ તમને એવું લાગે કે ભાઈ ગણતરી કે સૂત્રમાં આપણે ભૂલ કરેલી છે કાં તો પછી કોઈ થિયરી લખવામાં બરાબર દાખલાની જગ્યાએ થિયરી કોઈ થિયરી લખવામાં કદાચ તમે ભૂલ કરી હોય તો પછી એ ભૂલને ચકાસી લેવાની આપણી ચેનલ ઉપર સોલ્યુશનનો વિડીયો પણ આવશે વીસ તારીખે જ તેને જોઈ અને પછી આગળ વધી જવાનું તમારું જે બી છે પેપર તમારું સારું જશે પણ હું તમને ચેતવી રહ્યો છું કે ભાઈ ત્રણ રજા જ્યારે બી હોય છે તો બોર્ડની અંદર એક પેટર્ન છે કે ભાઈ થોડુંક પેપરનું ડિફિકલ્ટી લેવલે લોકો અપ કરતા હોય છે હું મારા અનુભવના આધારે કહું છું તો હું તમને ચેતવી રહ્યો છું તમારી એક ફરજ બને છે કે એ પ્રમાણેની પ્રિપરેશન કરીને જવાનું છે પાણી પહેલાં પાડ બાંધતા શીખો પછી એ દિવસે રડવા નહીં બેહવાનું કે ભાઈ કેવું પેપર કાઢ્યું એવું ના થાય તમારી સાથે એટલા માટે હું તમને ચેતવી રહ્યો છું કે ભાઈ વીસ તારીખનું વિજ્ઞાનનું જે પેપર છે એને ધ્યાનપૂર્વક તૈયારી કરીને સાચવી લેજો તમારું વિજ્ઞાન સારું જ જશે આપણે આઈએમપી ક્વેશ્ચન્સનો ડેફિનેટલી ઉપયોગ કરજો એ તમને હેલ્પફુલ થશે થશે અને થશે દેવ સત્ય પેપર સેટના બી પ્રશ્નપત્રનો ઉપયોગ કરજો એ પણ તમને હેલ્પફુલ થશે જેથી કરીને તમારી પ્રિપેરેશન એકદમ મસ્ત થઈ જશે ઓબ્જેક્ટિવ માટે આપણે વાવાઝોડાના સેશન અટેન્ડ કરવાના છે બરાબર રોજ રાત્રે આવશે ખાલી તમારે દોઢ દોઢ કલાક કાઢવો પડશે તો ઓબ્જેક્ટિવ પોર્શન તમારો સ્ટ્રોંગ થઈ જશે તો બીજી બધી તમને કોઈ ડિફિકલ્ટી પડવાની નથી આ પ્રમાણે તમારો એક લાસ્ટ ડેનો પ્લાન બનાવી અને તૈયારીની અંદર લાગી જાઓ તમારો કોઈ મિત્ર હોય એને પણ આ બધી સમસ્યાઓ આવતી હોય તેના વિડીયો શેર કરી આપો કેમ કે આપણે પાસ તેને બધા સાથે આગળ વધવાનું છે હે ને સૌનો સાથ સૌનો વિકાસ આવી એક રાખવાની અંદરથી ભાવના બરેલા વૃત્તિ નહીં રાખવાની તો વિડીયો એને શેર કરી આપો જેથી કરીને એનું પણ સારું થાય બીજી વાત કે તમે જો આ ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અહીંયા બટન આપેલું છે દબાઈને સબસ્ક્રાઈબ કરી શકો છો તમને આ ચેનલ પર દસ લાખ પચાસ હજાર જેટલા વિદ્યાર્થીઓ અહીં જોડાઈ ગયા છે તમારું જોડવાનું બાકી હોય તો તમે જોડાઈ જાઓ બરાબર છે અહીં બટન આપેલું છે ભાઈ દબાઈ દો બીજી વાત કે આ વિડીયો પર આપણે પાંચ હજાર લાઈકનો ટાર્ગેટ હતો લાઇક ના કરી હોય તો કરી દેજો આવી જ રીતે કોઈક નવા વિડીયોના નવા ટોપિક સાથે આપણે મળતા રહીશું ત્યાં સુધી આવજો